ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણ ગરમાતું જાય છે. રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી રહી છે ત્યારે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાષ્ટ્રીય નેતાઓએ પણ ગુજરાતની વાટ પકડી છે. એક પછી એક નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. આજરોજ રાહુલ ગાંધી દાહોદ પહોંચ્યા છે અને આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધતા કહ્યું હતું કે આ એક પબ્લિક મીટિંગ નથી, આ એક આંદોલન છે, સત્યાગ્રહની શરૂઆત છે. દેશમાં આજે બે હિન્દુસ્તાન બની ગયા છે, એક અમીરોનું હિન્દુસ્તાન અને એક સામાન્ય લોકોનું હિન્દુસ્તાન. કોંગ્રેસ પાર્ટી બે હિન્દુસ્તાન નથી ઇચ્છતી. અમને એવું ભારત જોઈએ છે કે જેમાં સૌને સમાન હક હોય, બધાને તમામ સુવિધા મળે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુપીએમાં અમે કોશિશ કરી જળ, જંગલ, જમીન આપને મળે, મનરેગાનો કાયદો આપ્યો, કરોડો લોકોને મનરેગાનો ફાયદો થયો, પૂછ્યા વિના જમીન નહીં લેવાય. નરેન્દ્ર મોદીએ લોકસભામાં મનરેગાની મજાક ઉડાવી, કહ્યું કે મનરેગા હું રદ નહીં કરું. નોટબંધી કરી જનતાને લાઇનમાં ઉભા રાખી અને ફાયદો અમીરોને કરાવ્યો. જીએસટી લાગુ કર્યો, એવો જીએસટી બનાવ્યો કે ગરીબોને નુકસાન થાય, અમીરોને ફાયદો થાય. એક હિન્દુસ્તાન એવું જેમાં કોઈ કાયદો નહીં, બીજું હિન્દુસ્તાન ગરીબોનું જેમાં કોરોનામાં મરવા દવાખાને જવાનું. જિસકો ગુજરાત મોડલ કહા જાતા થા, આજ દો હિન્દુસ્તાન બન રહે હૈ. એક અમીરો કા હિન્દુસ્તાન, ઉસમેં ચુને હુએ લોગ હૈ, बड़े बड़े अरबपति, ब्यूरोक्रेट्स, जिनके पास सत्ता है, धन है, अहंकार है, और दूसरा हिंदुस्तान भारत की आम जनता, आम नागरिक का हिंदुस्तान. पहले ये गुजरात में टेस्ट किया गया और उसको हिंदुस्तान में अब लागू कर दिया है. कांग्रेस पार्टी दो हिंदुस्तान नहीं चाहती है, हमें दो नहीं चाहिए, हमें एक हिंदुस्तान चाहिए. और इस उस हिंदुस्तान में सबका आदर होना चाहिए, सबको अपॉर्चुनिटी मिलनी चाहिए, सबको शिक्षा मिलनी चाहिए, सबको अस्पताल, स्वास्थ्य की सेवा मिलनी चाहिए. जो बीजेपी का मॉडल है, दो हिंदुस्तान का, दो गुजरात का मॉडल, उसमें जनता का जो धन है, क्योंकि ये जो धन है, जंगल है, जमीन है, जल है, ये किसी उद्योगपति का नहीं है, ये आपका है, आदिवासियों का है, गरीबों का है, कमजोर लोगों का है, हिंदुस्तान के हर नागरिक का है. मगर इसका फायदा आपको नहीं मिलता है. यूपीए की सरकार थी तो हमने पूरी कोशिश की, जो हिंदुस्तान का धन है,
जल, जंगल, जमीन, हमने पूरी कोशिश की कि इसका फायदा हिंदुस्तान के आम नागरिक को, दलितों को, आदिवासियों को, युवाओं को, सबको मिले। और हमने बहुत बड़े कदम उठाए।